હેલો યુટ્યુબ ફેમિલી, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો રામ રામ ને સીતારામ બધાને. તો જો અત્યારમાં આપણે નાઈથોન તૈયાર થઈ ગયા છીએ ને, આપણે જવાનું છે ગિફ્ટ લેવા માટે. તો આપ તમને ખબર જ હશે કે અમિત રિંકલને અમે મળવા ગયા હતા, તો એને છોકરી નાની થઈ ગઈ છે, તો એના છોકરી માટે અમે ગિફ્ટ લેવા જઈ. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, તો તમને અમે ગિફ્ટ લઈશું, એ તમને બતાવશું. અને ટૂંક સમયમાં અમે પણ ગિફ્ટ દેવા માટે પણ જાઉં, તો એનો બ્લોગ પણ આવશે, તો તમને બતાવી ગિફ્ટ લેવા જાશું. પછી અમે જાશું મારા તાલુકામાં ખરીદી કરવા માટે, તો અમારો તાલુકો કેવો છે અને નાલી ખરીદી પણ માર્કેટ કેવી છે ને, એ તમને બતાવશું. ને અમે દિવાળીની શોપિંગ કરવા જઈ, તો શું શોપિંગ કરી એ અત્યારે તમને બતાવશું. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો હવે અમે નીકળીએ. ફાઇનલી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને દાદાને અને માતાજીને અગરબત્તી પણ કરી નાખી છે. તો હવે આપણે નીકળી છીએ તળાજા ખરીદી કરવા માટે, તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આપણે જો ફાઇનલી તળાજા પહોંચી ગયા ગા. હા, અને ટ્રાફિક થોડું વધારે એમ લાગે. તો જો આ છે મેઈન માર્કેટ તળાજા. તો જો બહુ ટ્રાફિક છે આજે, તો બધા આજે દિવાળીની ખરીદી કરવા માટે આવેલા હોય એટલે ફૂલ ટ્રાફિક છે ગા. કેટલું બધું ટ્રાફિક છે ને આવી રીતનું કે તમારે મળે છે. આપડે છોકરી ના કપડા આવી રીતનું છે બધું ટ્રાફિક અહીંયા બહુ. અહીંયા આપણે તાલી કપડા લેવું એમ, આપણે કેવલના કપડા લેવા આવી ગયા. તો આવી રીતની દુકાન છે અને અમે આવી જાવ છીએ કપડા લેવા. કેવલ ભાઈ હાટું કપડા જોવે અમારે કા નીતો ને આવું ક્યાં ચેક કરે અમારે. કેવલ ભાઈ કા ભાઈ કેવી લાગે ભાઈ? હે કેવલ કેવી લાગે? કેવી લાગે? મસ્ત મસ્તી ને કેવલ ભાઈ. મોટા પડે તો રેડી છે. અહીંથી નાના છોડી છે કેવલ. ત્યાં કપડા લઈ લીધા ભાઈ? કેટલી જોડી લીધા? બે જોડી. શાક રોટલી તો ન મેળવ્યો, પણ પૂરી ને શાક અને ભજીયા ને ગાંઠિયા ને સરસ. કેવલ હાટું અને મિતાલી હાટું નેટ પેક લેવા કયા લીધા? દાદા ત્રણ જોડી લેવા જા. હાલો લઈ લેશું. કપડા ને એવું તો ખરીદી થઈ ગઈ છે અને હવે આવા છે ચપ્પલ લેવા. જો ટ્રાફિક જ છે એટલે ચપ્પલ માં. તો અમારે કેવલ ભાઈ ચપ્પલ લેવાની છે. કાવે ચપ્પલ લેવાની? તારે હાટ મિતલ હેટ લેવાની છે ને. હાલો ભાઈ ચપ્પલ બતાવજો. પસંદ કર્યા કે?
અંદર જાવું કે આપણે જો માર્કેટ માં ખરીદી કરવા આવેલા હતા તો ખરીદી કરી લીધી છે હા અને બીજું તો કેવાનું અમિતભાઈ ની દીકરી આપણે શિવાની હાટું અમિત રિંકલ આપણે બ્લોગ એટલે એની દીકરી છે આપણે નાની છે હમણાં શિવાની તો એની હાટું ગિફ્ટ પણ પેક કરાવી છે તો ગિફ્ટ હમણાં બતાવી તમને હા ગિફ્ટ બતાવી શું ખરીદી કરી એ પણ તમને કેશો તમને હા કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અને તળાજામ જો ટ્રાફિક ફૂલ છે ગાડી માઈન માઈન નીકળે અચ્છા તો બહાર નીકળી જશે થોડા થોડા ખબર તો હોય ને તો તમને બતાવી દઉં ફટાકડા ના સ્ટોલ લાગે છે અહીંયા કેદારનાથ ફડાક્યા સ્ટોલ છે કેદારનાથ ફટાકડા સ્ટોર તો આપણે હાલો કેદારનાથ ફટાકડા સ્ટોર છે તો ના કેવલ ભાઈ કે અમાર ફટાકડા લેવા અને થોડાક મારી ખાતો હાલો તો આપણે જઈએ હાલો હાલો સો ફટાકડા લઈ છે ના આયા છે ટોલ લાગેલો છે સા બધી માર્કેટ છે ફટાકડાની મેળા છે ચલો તો ઘણા બધા હા હું આ દાડો હા આ છે દાડો આ છે આપણે ભોં સક્કી મોટા નો આવે આપડે ફ્રેક્યા ખરીદી કરવા આવી ગયા છે તો જોઈ શકો છો જો કેટલા બધા ફ્રેક્યા છે આપડે કેટલા ફ્રેક્યા લીધા એટલા લીધા કોને મારી દેવાની બે નોટ એટલે કે 500 ની હતી 1000 ના લેવડાવ્યા કેટલા હજી તો દિવાળી પેલા છે દિવાળી બાકી છે હજી પાછા લેવડાવ્યા છે પીતલપુર થી આ તો તળાજા થી ખરીદી કરી મે પણ હજી લગભગ એ લગભગ 500 દિવાળી કર લેવાની હોય હે એટલા દિવાળી કર લેવાની કેવલ ખર્ચો કરાવે અમાર દિવાળી થોડી એટલા કરવા દે પાછો લેવરે છે કાકા કેવલ હસ ને અમાર છોટી જ પડે ફડાક્યા ફોડતો જ હોય અડધા તો એ લીધા ને મમ્મા થી તો અત્યારે પૂરા કરી દીધા એને ભીચ્ચા બમ જ વધારે ગમે એટલે આખી પેટી લઈ લીધી આપણે કા હા ભીચ્ચા બમ ની આખી પેટી ભલે ફોડ્યા જ કરે હા સુધી વીમો નાખવાનો છે એલઆઈસી નો તો વીમા ના પૈસા તળાજે આવીએ એટલે એટલું કામ હોય
કે હાજ પડી જાય તો કામ પૂરું થાય નહીં કેમ લાગે હાજ પડી ગઈ અમે એમ કઈ બપોર થઈને તો આવી આવશું પછી અને મવે જવાનું હતું તો હવે મવે જવાનું કેન્સલ રહે ને વગા ઘરે જ પૂછશું ને રાંધવાનું ટાઈમ થઈ જાય ઘરે જાવ ત્યાં આપણે જો તળાવે લે આવી જાશી ને આવીને દુકાન ઘડી પર વેચ જાહ ને સામાન કાઢવાનો બધો બાકી હતો જો ચેલા ભરી લીધા ખરીદી નાખી ને ખર્ચો કરી નાખો પૈસા કેટલા બધા બગાડ ને પોતા મારે છે એમ કે ખાસ તો આપડે છે ને દિવાળીની ખરીદી માટે ગયેલા હતા અને એક કે આપણે ગિફ્ટ લેવા હા ગિફ્ટ તો જો ઈ તો ભૂલાઈ ગયું પેકિંગ કરાવી આપણે જો આપણે આપણે જવાનું છે અમિત રિંકલ ની શિવાની નાની હા શિવાની એની છોકરી ને છે અમિત રિંકલ આપણે બ્લોગ ને તો આપણે ગિફ્ટ દેવા માટે જવાનું છે તો ગિફ્ટ તૈયાર કરાવી આપણે જાઉ તો ઈ બ્લોગ પણ આગળ આવશે ને હું લીધું પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ છીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.